राजस्थान जालोर जिला एक शाला में स्वर्ण जाति शिक्षक द्वारा माटला में पानी पीवाना मुद्दे दलित परिवार नौ वर्षीय विद्यार्थी ने मार मारी तेनी हत्या करी नाखवाना विरोध में दलित समाज द्वारा मांगरोल मामलतदार ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। मोसाली चौरस्ता पासे थी मोटी संख्या में दलित समाज लोकोए रेली काढ़ी मामलतदार कचेरी पहुंची हत्यारा शिक्षक ने फांसी की सजा थाय तेवी मांगणी करी हती। मांदरा कचेरी मांगरोड मुकामे अमे तमाम आरटीएफ ट्राइबल पार्टी कार्यकर्ताओं और सामाजिक कार्यकर्ता तरीके हूँ आज एक आवेदन पत्र अपनी सरकार की हकीकत ध्यान पर लाने जाहिर करवा मांगू छूँ कि देश में आज 75 वर्ष आजादी थे पी देश के मानसिक रीते गुलाम है। एक सुवर्ण जाति व्यक्ति एक नानू बाड़क पाणी पी अभ्रछट थी जत होने बाड़क ने मरी मरी हत्या करी नाखे तो आपणे कया प्रकारथी आजे 75મા વર્ષની આઝાદીમાં પ્રવેશ કર્યો। આજે બી હકીકત આપણે સામાજિક દ્રષ્ટિથી સંપૂર્ણપણે ગુલામ છે। દુનિયાના કોઈ પણ દેશમાં જાતિવાદને પ્રોત્સાહન આપવામાં આવતું નથી, કોઈ પણ ધર્મને પ્રોત્સાહન આપવામાં આવતું નથી। આ દેશ તો બિન સાંપ્રદાયિક દેશ છે, દરેક પ્રકાર માટે એક સમાનતાનો અધિકાર છે, છતાં પણ એના અધિકારોનું હનન થાય છે। સરકારશ્રીએ આ બને ગંભીરતાથી નોંધ લે એવા તમામ તત્વોને શોધી કાઢી કાયદેસર પગલાં ભરવા જોઈએ અને સમાજમાં એક જાગૃતિ ઉત્પન્ન થાય એના માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ એવી મારી સરકારશ્રી પાસે એક આજે એક સામાજિક કાર્યકર્તાની ગંભીર માંગ છે, એટલી જ મારી વિનંતી છે। હું સુભાષભાઈ વસાવા, સુરત જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી પ્રમુખ, આજરોજ અમે અહીંયા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જે રાજસ્થાનની અંદરમાં બનેલી ઘટના, જે એક શિક્ષક, સુવર્ણ જાતિના જે શિક્ષક હતા, એમણે એક આદિવાસી બાળકને 9 વર્ષનું હતું, એમણે એમના માટલામાંથી પાણી પીધું, તેમ એમને મારી નાખવામાં આવ્યો છે। હવે અમને એ ખબર નથી પડી રહેલી આ શિક્ષક છે કે શેતાન છે, એમને કદાચ માટલીમાંથી પાણી પીધું તો એની માટલી એને ફોડી નાખવાની કે અથવા તો નવી લાવીને મૂકવાની, અથવા છોકરાને બાળકને મારવાની જરૂર શું હતી? આજે એક સ્કૂલની અંદરમાં શિક્ષક એ બાળકનો ગુરુ કહેવાય છે, આજે ગુરુ જ આ પ્રમાણે જે આદિવાસી એક દલિત સમજીને કે નીચલી કક્ષાનો વિદ્યાર્થી સમજીને એને માર મારવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે, તો આ વસ્તુ કેવી રીતના ચલાવી લેવામાં આવે? અમારી તો એક જ માંગણી છે આદિવાસી તરફથી કે આ શિક્ષકને તરત ફાસ્ટ્રેકની અંદરમાં કોર્ટ કેસ ચલાવીને એને ફાંસીની સજા તાત્કાલિક ધોરણે આપવામાં આવે એવી અમારી એક આદિવાસી સમાજ પર ત્યાં દેશના આદિવાસીઓની એ પ્રમાણે માંગ છે અમારી। અને આવા જે સુવર્ણ જાતિના લોકો છે, જાતિવાદ રાખે છે, ખરેખર એ લોકોએ ખાવાનું બી બંધ કરી નાખવું જોઈએ અને પીવાનું બી બંધ કરી નાખવું જોઈએ। તમારા હાથની અંદરમાં પૈસો આવે છે, પૈસો કયા દલિતના હાથમાંથી આવે છે, કયા ગરીબના હાથમાંથી આવે છે, કયા છૂટના હાથમાં છે, તમે એને નક્કી કરી શકો છો? ખેતરમાં પાકેલો અનાજ કઈ જગ્યાએથી આવે છે, દૂધ કઈ જગ્યાએથી, કેટલા દલિતો પાસેથી એના હાથમાં પકડીને આવે છે એ લોકોને ખબર છે? તો ખોટી રીતના આ લોકો ખોટા આવા સુવર્ણ જાતિનો અહમ રાખીને જે ગરીબ આદિવાસી લોકો પર અહીંયા અત્યાચાર કરે છે, આ વસ્તુ અમે બિલકુલ ચલાવી લેવાના નથી। અને કદાચ આ વસ્તુ આ પ્રમાણે ચાલવાની રહેશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, અને એવું બને તમે રોડ રસ્તા પર નીકળે જે કંઈ કરવું પડે એ પણ અમે કરવા માટે તૈયાર છે। અમે મામલતદાર કચેરી મંગરોળ આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે। રાજસ્થાનના જાલોરના સોનાળા ગામમાં જે 9 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી સ્કૂલમાં શિક્ષકે, તો એના વિરોધ માટે અમે આવેદનપત્ર મંગરોળ મામલતદાર કચેરીમાં આપવા આવ્યા છે। દેશ આઝાદ થયાને 75 વર્ષની સુવર્ણ અમૃત જયંતિ ઉજવી રહેલી હોય, પરંતુ અમને એવું લાગે છે કે અમારા પછાત સમાજ SC ST લોકોને તો અમૃત મહોત્સવ ઉજવી રહેલા છે એવું અમને ભાસ થઈ રહ્યું છે। 75 વર્ષ પછીથી અમારા બાળકો પર અત્યાચાર થાય છે, અમારી માસૂમ છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવે છે, અને સતત સરકારની નિગરાનીમાં અને પોલીસ ખાતાની નિગરાનીમાં પણ આ વસ્તુ અતિશય અત્યાચાર ગુજારવામાં આવેલો છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ।